विद्यार्थी मित्रों आगळ आपणे वर्गीकरण हवे तमे आगळना लेक्चरनी अंदर आपणे वर्गीकरण जोयुं हतुं बरोबर हेलोजन परमाणुनी संख्याना आधारे तमे वर्गीकरण जोयुं हतुं मैं तमने कीधुं हतुं के आनी अंदर आपणे जे वर्गीकरण ए त्रण पार्टमां विभाग करवामां आव्यो छे पहेलुं हेलोजन परमाणुनी संख्याना आधारे बीजुं sp3cx बंध धरावता संयोजनना आधारे अने त्रीजुं sp2cx बंध धरावता संयोजनना आधारे हवे आगळना लेक्चरनी अंदर आपणे हेलोजन परमाणुनी संख्याना आधारे हेलो आल्केन अने हेलो एलिन संयोजनों वर्गीकरण करी जोयुं हतुं के जे हेलोजन युक्त कार्बनिक संयोजनों जे हता ए आल्केन होय के एलिन होय के गमे ते होय तो एनी अंदर जो एक हेलोजन परमाणु रहेलो होय तो एने मोनो हेलो आल्केन अथवा हेलो एलिन संयोजनों कहेवाय जो एनी अंदर बे हेलोजन परमाणु होय तो डाय हेलो आल्केन अथवा डाय हेलो एलिन संयोजनों अने त्रण हेलो हेलोजन परमाणु होय तो एने ट्राय हेलो आल्केन अथवा त्रण हेलो एलिन संयोजनों कहेवाय હવે બીજું કે એની અંદર જે મોનો હેલો આલ્કેન હતો એટલે કે મોનો હેલોજન જે પરમાણુ હતું એ પરમાણુમાં જોડાયેલા કાર્બનના સંકરણના આધારે હવે આગળનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે બેમાં કરવામાં આવ્યું છે sp3cx બંધ ધરાવતા સંયોજનો અને sp2cx બંધ ધરાવતા સંયોજનો તો વિદ્યાર્થી મિત્રો તમને આ રીતે પ્રશ્ન પૂછી શકાય કે મોનો હેલોજન પરમાણુને સાથે જોડાયેલા કાર્બનના sp3 સંકરણ ધરાવતા વર્ગીકરણ સમજાવો અથવા sp3cx બંધ ધરાવતા સંયોજનોનું વર્ગીકરણ સમજાવો તો આ રીતે પ્રશ્ન પૂછાય તો આપણે જોઈએ sp3cx બંધ ધરાવતા સંયોજનોનું વર્ગીકરણ એમાં હેલોજન ધરાવતો જે કાર્બનનો પરમાણુ હોય બરાબર હા હેલોજન ધરાવતો કાર્બનનો પરમાણુ એ કયો સંકરણ ધરાવતો હોવો જોઈએ તો કે sp3 સંકરણ ધરાવતો હોવો જોઈએ તેના આધારે આપણે વર્ગીકરણ જોઈએ એનું વર્ગીકરણ તમને ત્રણ રીતે આપેલું છે પહેલું આલ્કાઈ હેલાઇડ એટલે કે હેલો આલ્કેન એ વિદ્યાર્થી મિત્રો IUPAC નામ છે હેલો આલ્કેન એ કયું આવશે IUPAC નામ અને આલ્કાઈ હેલાઇડ આપણે જે કહીએ છીએ સામાન્ય નામ એટલે કે એનું કોમન નામ છે તો પહેલું વર્ગીકરણ આલ્કાઈ હેલાઇડ અથવા હેલો આલ્કેન જેને કહેવાય એને કહેવામાં આવે છે RX બીજું આવશે એલાઇલિક હેલાઇડ બરાબર સી ડબલ બોન્ડ સી અને CH2X અને બેન્ઝાઇલિક હેલાઇડ એવી રીતે ત્રણ ભાગમાં એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે પહેલા આપણે આલ્કાઈ હેલાઇડનું જોઈએ આલ્કાઈ હેલાઇડમાં જે હેલોજન સમૂહ છે બરાબર હેલોજન પરમાણુ X એ કયા પરમાણુ સાથે જોડાયેલો છે તો કે આલ્કાઈલ સમૂહ સાથે જોડાયેલો છે તમે જો આલ્કાઈ હેલાઇડની અંદર જે હેલોજન હેલાઇડ એટલે હેલોજન બરાબર એ હેલોજન પરમાણુ કયા સમૂહ સાથે તો કે આલ્કાઈલ સમૂહ એટલે કે R સાથે જોડાયેલ છે એટલે એની સમાન ધર્મી શ્રેણીનું સૂત્ર જુઓ તો કયું આવશે CnH2n+1X તમારે આલ્કેનનું સૂત્ર શું હતું તો કે CnH2n+2 આ હતું બરાબર આ કયું હતું આલ્કેનનું હતું આલ્કેનમાંથી આપણે એક હાઇડ્રોજન દૂર કરતા હતા એટલે અહીંયા શું થઈ જશે 2n+1 અને એની જગ્યાએ કયો પરમાણુ લાગ્યો તો હેલોજન પરમાણુ તો માટે આનું સૂત્ર શું થાય CnH2n+1X થાય બરાબર બીજું કે આની અંદર જે કાર્બન જોડાયેલો છે એ કયા કાર્બન કયા સંકરણ સાથે જોડાયેલો છે તો કે sp3 કાર્બન સંકૃત કક્ષક સાથે જોડાયેલો છે ત્રીજું કે આની અંદર કોઈ જાતના પાયબંધ હોતા નથી કારણ કે આ કયો સંયોજન છે તો સંતૃપ્ત સંયોજન હોય આની અંદર પાયબંધ ના હોય બરાબર હવે એની મેં અંદર વિદ્યાર્થી મિત્રો કે એમાં તમારે આલ્કાઈ હેલાઇડની અંદર જે કાર્બન જોડાયેલો છે બરાબર એ કાર્બનના જે હેલોજન પરમાણુ સાથે જે કાર્બન જોડાયેલો છે તો એ કાર્બનના પ્રકારના આધારે એનું ત્રણ ભાગમાં વર્ગીકરણ કરવામાં આવે પહેલું પ્રાથમિક આલ્કાઈલ હેલાઇડ એટલે 1 ડિગ્રી આલ્કાઈલ હેલાઇડ પછી દ્વિતીયક આલ્કાઈલ હેલાઇડ એટલે 2 ડિગ્રી આલ્કાઈલ હેલાઇડ અને ત્રીજું 30 આલ્કાઈલ હેલાઇડ એટલે કે તૃતીયક આલ્કાઈલ હેલાઇડ બરાબર તો હવે એની અંદર જો 1 ડિગ્રીનો આપણે આલ્કાઈલ ધરાવે તો હેલોજન ધરાવતો કાર્બન એ એક જ આલ્કાઈલ સમૂહ સાથે જોડાયેલો હોય એટલે R' બરાબર એક જ આલ્કાઈલ સમૂહ સાથે જોડાયેલો હોય તો એને કયો કહેવામાં આવે 1 ડિગ્રી આલ્કાઈલ હેલાઇડ બરાબર અથવા બીજું એને રીતે કહો તો કે હેલોજન ધરાવતો કાર્બન એ પ્રાથમિક આલ્કાઈલ હોય બરાબર પ્રાથમિક કાર્બન હોય તો એને કયો કહેવામાં આવે તો પ્રાથમિક આલ્કાઈલ હેલાઇડ આ રીતે પણ કહી શકાય બીજું 20 આલ્કાઈલ હેલાઇડ કોને કહેવાય તો હેલોજન ધરાવતો કાર્બન એ બીજા બે આલ્કાઈલ સમૂહ સાથે જોડાયેલ R' અને R" બરાબર આલ્કાઈલ સમૂહ અને આ બીજો આલ્કાઈલ સમૂહ એટલે હેલોજન પરમાણુ ધરાવતો કાર્બન બીજા બે આલ્કાઈલ સમૂહ સાથે જોડાયેલો હોય તેને કયો કહેવાય 2 ડિગ્રી આલ્કાઈલ હેલાઇડ અને હેલોજન ધરાવતો કાર્બન એ બીજા 3 આલ્કાઈલ સમૂહ સાથે જોડાયેલો હોય તેને કયો કહેવામાં આવે 3 ડિગ્રી આલ્કાઈલ હેલાઇડ તરીકે ઓળખવામાં આવે આ આલ્કાઈલ સમૂહ છે R' એટલે દાખલા તરીકે CH3 C2H5 બરાબર એ રીતે બધા આવે જો એક જ આલ્કાઈલ સામે સાથે જોડાયેલો હોય હેલોજન પરમાણુ ધરાવતો કાર્બન તો 1 ડિગ્રી આલ્કાઈલ હેલાઇડ
હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ એ બીજા બે આલ્કાઈલ સમૂહ સાથે જોડાયેલો તો 2 ડિગ્રી આલ્કાઈલ હેલેટ અને હેલોજન ધરાવતો કાર્બન એ બાકીના 3 આલ્કાઈલ સમૂહ સાથે જોડાયેલો હોય તેને 3 ડિગ્રી આલ્કાઈલ હેલેટ તરીકે ઓળખવામાં આવે બરાબર હવે વિદ્યાર્થી મિત્રો એના પછી આપણે એલાઇલિક હેલાઇડ કોને કહેવામાં આવે તો તમે એલાઇલિક હેલાઇડમાં જુઓ કે એના સૂત્રની અંદર તમે જુઓ તો કાર્બન કાર્બન વચ્ચે કેટલા હશે ડબલ બોન્ડ એટલે આ કયો સંકરણ ધરાવતું હશે તો કે sp2 અને એના પછીનો જે કાર્બન કયો એની જોડે કયો છે સિંગલ બોન્ડ એટલે આ કયો સંકરણ ધરાવતું હશે તો sp3 બરાબર અને એના પછી હેલોજન પરમાણુ તો કે હેલોજન પરમાણુ એ કાર્બન કાર્બન પછીના તરત જ sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય તો એને એલાઇલિક હેલાઇડ કહેવાય શું કહે છે કે હેલોજન પરમાણુ એ કોની સાથે જોડાયેલો હોય તો હેલોજન પરમાણુ કાર્બન કાર્બન વચ્ચેનો જે દ્વિબંધ પછીનો તરત જે કાર્બન આવે તે કાર્બન કયો સંકૃત કક્ષક ધરાવતો હોય જોઈએ તો કે sp3 સંકૃત કક્ષક સાથે ધરાવતો હોય તો એની સાથે હેલોજન પરમાણુ જોડાયેલો હોય તો એને એલાઇલિક હેલાઇડ કહેવાય દાખલા તરીકે એક્ઝામ્પલ તમને આપીએ આ રીતે તમને આપેલું છે બરાબર આ ડબલ બોન્ડ અને એની જો શું હશે CH2CH2 તો જો આ કાર્બન અને આ કાર્બન આ બંને વચ્ચે શું છે ડબલ બોન્ડ છે તો બંને કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ એના પછીનો તરત કાર્બન જે કયો સંકલન ધરાવશે તો કે sp3 આ કયો છે સિંગલ બોન્ડ ધરાવે છે તો sp3 સંકૃત કાર્બન સાથે જો હેલોજન પરમાણુ જોડાયેલો હોય તો આ કયો કહેવામાં આવે એલાઇલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવે એવી રીતે જો બીજું આપેલું છે તો આ બેન્ઝીનની રિંગ એમાં હેલોજન પરમાણુ અહીંયા છે બરાબર પણ હેલોજન પરમાણુ કોની સાથે જોડાયો તો જો આ કાર્બન અને આ કાર્બન વચ્ચે દ્વિબંધ દ્વિબંધ પછીનો જે કાર્બન આવશે એ કયો આવશે સિંગલ બોન્ડ હે બરાબર તેની સાથે જો હેલોજન પરમાણુ જોડાયેલો છે તો એને કયો કહેવામાં આવે એલાઇલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવે બરાબર આટલું જે ગ્રુપ છે ને એલાઇલિક ગ્રુપ કહેવામાં આવે એલાઇલિક ગ્રુપ બરાબર આટલું કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ પછી કાર્બન કયો સંકલન ધરાવતો હોવો જોઈએ sp3 અને એની સાથે તમારે હેલોજન પરમાણુ હોવો જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો બેન્ઝાઇલિક હેલાઇડની વાત કરીએ તેમાં હેલોજન પરમાણુ એરોમેટિક વલય પછીના sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ હેલોજન પરમાણુ ક્યાં હોવો જોઈએ તો કે તમારું આપવું જે એરોમેટિક વલય છે એ એરોમેટિક વલય પછીનો જે કાર્બન હોય કે જે sp3 સંકૃત કાર્બન સાથે હેલોજન પરમાણુ જોડાયેલો હોવો જોઈએ બરાબર તો આપવું એરોમેટિક વલય એના પછીનો જે કાર્બન એક સંકલન ધરાવે છે તો sp3 સંકૃત ધરાવે છે તો એની સાથે જો હેલોજન જોડાયેલો હોય તો આ કયો કહેવાય બેન્ઝાઇલિક હેલાઇડ એવી જ રીતે આની અંદર જુઓ તો આખું એરોમેટિક હોય અહીંયા તમારે કાર્બન આવશે એ કાર્બન કયું હશે તો sp3 સંકૃત સંકૃત કાર્બન હશે બરાબર અને એની સાથે હેલોજન પરમાણુ જોડાયેલો છે તો આ કયો કહેવાય બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય બરાબર અહીંયા R ડેશ બરાબર દાખલા તરીકે CH3 લીધેલું છે અહીંયા R ડેશ ડબલ બરાબર CH3 લઈ શકાય બરાબર H લઈ શકાય એવી રીતે અલગ અલગ નામ આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો આ તો sp3 CH બંધ ધરાવતા સંયોજનોનું વર્ગીકરણ ખાસ યાદ રાખજો આલ્કાઈલ હેલાઇડ અથવા હેલો આલ્કેન એનું IUPAC નામ છે અને આલ્કાઈલ હેલાઇડ એ એનું કોમન નામ છે આ પહેલું પછી બીજું વર્ગીકરણ એલાઇલિક હેલાઇડમાં અને ત્રીજું વર્ગીકરણ બેન્ઝાઇલિક હેલાઇડમાં એટલે આલ્કાઈલ હેલાઇડની અંદર 3 આવે 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી જો હેલોજન ધરાવતો કાર્બન એ બીજા એક જ આલ્કાઈલ સમૂહ સાથે જોડાયેલો તો 1 ડિગ્રી આલ્કાઈલ હેલાઇડ હેલોજન ધરાવતો કાર્બન બીજા બે આલ્કાઈલ સમૂહ સાથે જોડાયેલો તો 2 ડિગ્રી આલ્કાઈલ હેલાઇડ અને હેલોજન ધરાવતો કાર્બન બીજા 3 આલ્કાઈલ સમૂહ સાથે જોડાયેલો હોય તો એને 3 ડિગ્રી આલ્કાઈલ હેલાઇડ કહેવાય એલાઇલિક હેલાઇડમાં શું યાદ રાખવું તો કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ પછીનો જે તરત કાર્બન આવે એ sp3 સંકૃત કાર્બન જો હોય અને એની સાથે હેલોજન પરમાણુ જોડાયેલો હોય તો એને એલાઇલિક હેલાઇડ કહેવાય બેન્ઝાઇલિક હેલાઇડ કોને કહેવાય તો દાખલા તરીકે આખું એરોમેટિક વલય પતી જાય પછીનો જે કાર્બન sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય એટલે એના પછીનો કાર્બન એના પછીનો sp3 સંકૃત કાર્બન સાથે હેલોજન પરમાણુ જોડાયેલો હોય તેને કયો કહેવામાં આવે બેન્ઝાઇલિક હેલાઇડ કહેવામાં આવે બરાબર હવે એના પછી આગળ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું sp2 CH બંધ ધરાવતા સંયોજનોનું વર્ગીકરણ તો એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે વર્ગીકરણની અંદર તમારે ત્રીજા નંબરનું વર્ગીકરણ
sp2cx1 ધરાવતા સંયોજનો એટલે કે હેલોજન ધરાવતો હેલોજન પરમાણુ ધરાવતો કાર્બન એ કયો સંકરણ ધરાવતો હોવો જોઈએ તો કે sp2 સંકરણ ધરાવતો હોવો જોઈએ બરાબર ઓલામાં હેલોજન ધરાવતો કાર્બન એ કયો સંકરણ ધરાવતો તો કે sp3 ધરાવતો તો હવે આની અંદર જોઈએ sp2cx1 ધરાવતા સંયોજનોનું વર્ગીકરણ પૂછે અથવા વિનાઇલિક હેલાઇડ અથવા એરાઇલ હેલાઇડનું સંયોજનોનું ઉદાહરણ આપીને વર્ગીકરણ સમજાવો તો બંને પ્રશ્ન એક જ એની અંદર sp2cx બંધ ધરાવતા સંયોજનોનું વર્ગીકરણ બે વિભાગમાં કરવામાં આવે એક વિનાઇલિક હેલાઇડ અને બીજો આવશે એરાઇલ હેલાઇડ વિનાઇલિક હેલાઇડ કોને કહેવાય તો હેલોજન પરમાણુ ધરાવતો કાર્બન બરાબર હેલોજન પરમાણુ ધરાવતો કાર્બન બરાબર એ કયો બંધ ધરાવતો હોવો જોઈએ તો કે દ્વિબંધ ધરાવતો હોવો જોઈએ અને દાખલા તરીકે કે જે સંયોજનમાં દ્વિબંધ ધરાવતા સંકૃત કાર્બન સાથે હેલોજન પરમાણુ જોડાયેલો હોય તો એને વિનાઇલિક હેલાઇડ કહેવાય જે સંયોજનની અંદર દ્વિબંધ ધરાવતા બે કાર્બન બરાબર દ્વિબંધ ધરાવતો કાર્બન એટલે કયો સંકરણ ધરાવતો હશે sp2 સંકૃત કક્ષક ધરાવતો હશે તે sp2 સંકૃત કાર્બન સાથે જો હેલોજન પરમાણુ જોડાયેલો હોય તો એને વિનાઇલિક હેલાઇડ કહેવામાં આવે ઉદાહરણ તરીકે દાખલા તરીકે CH2 ડબલ બોન્ડ CH આ કયો ગ્રુપ કહેવાય તો વિનાઇલ ગ્રુપ કહેવાય ધ્યાન રાખજો બરાબર વિનાઇલ ગ્રુપ કોને કહેવાય જો આગળ તમારે આવી દેલું કે C ડબલ બોન્ડ C અને CH2 તો આ જે ગ્રુપ હતું એ કયું હતું તો કે એલાઇલિક કહેવાય આ કયું કહેવાય એલાઇલિક ગ્રુપ હતું એલાઇલિક બરાબર આને એલાઇલિક કહેવાય C ડબલ બોન્ડ C અને CH2 તો આ એલાઇલિક કહેવાય અને C ડબલ બોન્ડ C બરાબર અને X એટલે C ડબલ બોન્ડ C આવે બરાબર તો એ કયો હશે વિનાઇલિક ગ્રુપ કહેવાય વિનાઇલિક CH2 ડબલ બોન્ડ CH તો કયો ગ્રુપ કહેવામાં આવે તો વિનાઇલિક ગ્રુપ તરીકે ઓળખવામાં આવે તો CH2 ડબલ બોન્ડ CHCl આ એનું ઉદાહરણ છે વિનાઇલિક હેલાઇડનું દાખલા તરીકે તમે જુઓ તો કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ ધરાવતો બરાબર ઈ સંકૃત કાર્બન સાથે આપણે શું જોડાયેલું છે તો કે હેલોજન પરમાણુ Cl જોડેલો છે તો આ કયો આવશે વિનાઇલિક હેલાઇડ કહેવાય અથવા આ રીતે પણ લખી શકાય CH2 ડબલ બોન્ડ CH આ કાર્બન અને આ કાર્બન વચ્ચે દ્વિબંધ છે તમે જુઓ અને એની સાથે કયો પરમાણુ જોડાયેલો છે તો હેલોજન પરમાણુ પછી બેન્ઝીનની રિંગમાં જો આ કાર્બન અને આ કાર્બન વચ્ચે કયો છે દ્વિબંધ અને ઈ કાર્બન દ્વિબંધ છે બરાબર તો આ કાર્બનની સાથે કયો પરમાણુ જોડાયેલો છે તો હેલોજન પરમાણુ તો આ કયો કહેવાય વિનાઇલિક હેલાઇડ તરીકે ઓળખવામાં આવે હવે એના પછી આપણે આગળ વાત કરી એરાઇલ હેલાઇડ બરાબર એરાઇલ એટલે AR અને હેલાઇડ એટલે હેલોજન પરમાણુ એટલે એનો X તો એની અંદર જે સંયોજનની અંદર હેલોજન પરમાણુ સીધો જ એરોમેટિક વલયના કાર્બન સાથે જોડાયેલો હોય તો એને એરાઇલ હેલાઇડ કહેવાય કયો તો હેલોજન પરમાણુ ડાયરેક્ટલી એરોમેટિક વલય સાથે જોડાયેલો હોય તો એને એરાઇલ હેલાઇડ કહેવાય દાખલા તરીકે આ બેન્ઝીનની રિંગ એટલે એરોમેટિક વલય થાય એની સાથે સીધો X એટલે કે હેલોજન પરમાણુ જોડાયેલો છે તો આ કયો કહેવાશે એરાઇલ હેલાઇડ આ બેન્ઝીનની રિંગ એની સાથે સીધો જ હેલોજન પરમાણુ જોડાયેલો છે બરાબર ભાઈ નીચે ગમે તે ગ્રુપ દાખલ કર્યા હોય એના સાથે કોઈ લેવા દેવા નહીં તો આ કયો કહેવાય એરાઇલ હેલાઇડ તરીકે ઓળખવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા જે હતું કે હેલો વર્ગીકરણ તમારે હેલો આલ્કેન અને હેલો એલિન સંયોજનોનું વર્ગીકરણ બરાબર ક્લાસિફિકેશન એ વર્ગીકરણ અહીંયા તમારે પૂરું થઈ ગયું હવે એના પછી આપણે એનો નવો ટોપિક છે તમારે કે હાઇડ્રોકાર્બન હેલો આલ્કેન હેલોજન યુક્ત જે સંયોજનો છે બરાબર એનું નામકરણ એટલે નોમેનક્લેચર બરાબર એના વિશે આપણે આગળ જોઈએ અને એના તમારે જે અમુક નિયમો હતા એ તમે 11 સાયન્સની અંદર આપણે એનું નામકરણ કરતે વખતે શીખી જ ગયા હતા પણ તો પણ આમાં આપણે હેલો આલ્કેન અને હેલો એલિન સંયોજનોનું નામકરણ કરવાનું કેવી રીતે કરવું બરાબર એના અમુક નિયમો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે નવો ટોપિક તમારો ચાલુ કરીએ હેલો આલ્કેન અને હેલો એલિન સંયોજનો બંનેના તમારે નામકરણ એટલે કે નોમેનક્લેચર તમારે શીખવાના છે હવે આમાં જે અમુક નિયમો છે એ તમે 11 સાયન્સની અંદર ત્યાં આપણે નામકરણ શીખતા હતા તે એ નિયમો હતા એ જ નિયમો અહીંયા લાગુ પડે છે એટલે જ્યાં જ્યાં નિયમો આવશે ત્યાં હું નિયમો યાદ કરાવતી જઈશ પહેલા આપણે જે આલ્કાઇલ હેલાઇડનું સામાન્ય નામ એટલે કે હેલો આલ્કેન બરાબર એનું સામાન્ય નામ અને IUPAC નામ તમારે જોઈએ આપણે
તો RX એટલે મીન્સ કે આલ્કાઇલ હેલાઇડ બરાબર આર એટલે આલ્કાઇલ સમૂહ અને X એટલે હેલોજન સમૂહ એટલે કે હેલાઇડ તો RX નું આપણે IUPAC નામ અને સામાન્ય નામ એટલે કોમન નેમ એટલે એના માટે CA અને IUPAC નામ એટલે એના માટે શોર્ટમાં મે IN લખેલું છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો આલ્કાઇલ હેલાઇડ નું સામાન્ય નામ આવશે આલ્કાઇલ હેલાઇડ એ જેનું સામાન્ય નામ છે બરાબર આલ્કાઇલ સમૂહ એટલે કે એમાંથી એક હાઇડ્રોજન નીકળી જાય એટલે એક સમૂહ કહેવાય આલ્કાઇલ સમૂહ કહેવાય દાખલા તરીકે CH4 એ મિથેન છે એમાંથી એક હાઇડ્રોજન નીકળી જશે એટલે શું બનશે CH3 તો CH3 એ મિથાઇલ કહેવાય એટલે એ આલ્કાઇલ સમૂહ કહેવાય બરાબર એ રીતે આલ્કાઇલ હેલાઇડ એ સામાન્ય નામ હશે IUPAC નામમાં હેલો આલ્કેન લખવાનું IUPAC નામનું સૂત્ર શું આવશે તો IUPAC નામમાં હેલો આલ્કેન આવે બરાબર આલ્કાઇલ હેલાઇડ એ સામાન્ય નામ છે તો સામાન્ય નામની અંદર પહેલા હું તમને અમુક નિયમો યાદ કરાવી દઉં કે જે બાજુથી હેલોજન પરમાણુ આવતો હોય એ બાજુથી નંબર આપવામાં આવે જો IUPAC નામ હોય તો એની અંદર નંબર આવશે 1 2 3 4 જે નંબર આવતા હોય એ બરાબર અને સામાન્ય નામ હશે તો એની અંદર તમારે આઈસો બરાબર પહેલા તો નોર્મલ આવે કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા એટલે નોર્મલ એટલે એન પછી આઈસો અને ત્રીજું આવશે નિયુ બરાબર આ ત્રણે ત્રણ તમારે સામાન્ય નામની અંદર આવે સામાન્ય નામમાં કયા આવશે તો એન બરાબર પછી આઈસો અને નિયુ બરાબર આ એન એટલે નોર્મલ એટલે આખી કાર્બનની લાંબી શૃંખલા એટલે આ ત્રણે ત્રણ આગળ જ લાગે બરાબર નામ લગાવો ત્યારે એની અંદર આગળ લાગશે નોર્મલ આઈસો અને નિયુ બરાબર ત્રણે ત્રણ સામાન્ય નામની અંદર આવશે અને હેલો આલ્કેન હોય તેમાં નંબર આપવાનો આવે એટલે કે IUPAC નંબર એમાં નંબર હોય 1 2 3 બરાબર એવી રીતે નંબર આપવામાં આવશે એમાં IUPAC નામની અંદર આવશે તો વિદ્યાર્થી મિત્રો હું પહેલા તમને નિયમ અમુક જે છે એ તમને સમજાવી દઉં કે સામાન્ય નામ હોય તો એની અંદર તમારે નોર્મલ આઈસો અને નિયો એ પૂર્વક તરીકે લાગે એટલે આગળની સાઈડ લાગશે એ ક્યારે લાગે એ તમને હું કહું દાખલા તરીકે કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા હોય તો એની અંદર આગળ શું લાગશે નોર્મલ એટલે કે એન લાગશે આઈસો ક્યારે લાગે તો છેલ્લેથી બીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ આવેલો હોય ત્યારે એની આગળ શું લાગશે આઈસો ત્રીજો નિયો ક્યારે લાગે તો છેલ્લેથી બીજા કાર્બન ઉપર બે CH3 સમૂહ આવેલા હોય તો અહીંયા શું લાગશે નિયો લાગે આટલું ખાલી તમારે ધ્યાન રાખવાનું બરાબર કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા હોય હાઇડ્રોકાર્બનની તો નોર્મલ છેલ્લેથી બીજા કાર્બન ઉપર જો તમારે એક આલ્કાઇલ સમૂહ આવેલો હોય તો આઈસો અને છેલ્લેથી બીજા કાર્બન ઉપર બે આલ્કાઇલ સમૂહ આવેલા હોય તો નિયો લાગે હવે હેલો આલ્કેન એટલે કે આપણે સોરી IUPAC નામની અંદર ચર્ચા કરીએ IUPAC માં નામમાં પહેલા તો કે હેલોજન પરમાણુ જે બાજુથી નજીક પડતો હોય એ બાજુથી નંબર આપવાનો બીજું કે જ્યારે ડબલ બોન્ડ અને હેલોજન પરમાણુ બંને જ્યારે આવતા હોય ત્યારે તો જે બાજુથી દ્વિબંધ નજીક પડતો હોય ત્યારે તમારે એ બાજુથી નંબર આપવાનો બરાબર અને જ્યારે દ્વિબંધ અને હેલોજન પરમાણુ બંને સરખા નંબરથી આવતા હોય ત્યારે હેલોજન પરમાણુ જે બાજુથી નજીક પડે એ બાજુથી નંબર આપવાનો તો આ ત્રણ પોઈન્ટ તમારે ખાસ યાદ રાખવાનું પહેલો પોઈન્ટ કે તમારે જે બાજુ હેલોજન પરમાણુ નજીક આવતો હોય એ બાજુથી નંબર આપવાના પણ જે સૂત્ર જે આપણે સંયોજનની અંદર દાખલા તરીકે દ્વિબંધ આવતો હોય અને હેલોજન પરમાણુ પણ આવતો હોય તો દ્વિબંધ જ્યાંથી શરૂઆત થાય ત્યાંથી તમારે એના નંબર આપવાના અને દ્વિબંધ અને હેલોજન પરમાણુ બંને સરખા નંબરેથી જ આવતા હોય તો જે બાજુથી હેલોજન પરમાણુ નજીક પડે એ બાજુથી તમારે નંબર આપવાના અમુક જે તમારે સૂત્રો આપેલા છે હું એના સામાન્ય નામ અને IUPAC નામ બંને તમને સમજાવું બરાબર પહેલું આપણે લેશું સામાન્ય નામ એટલે CN એટલે કોમન નેમ અને બીજું IUPAC નામ એટલે કે IN બરાબર બંને જોઈએ પહેલું સૂત્ર તમને આપેલું છે CH3 CH2 CH2Br હવે તમે જુઓ આ સૂત્રની અંદર સામાન્ય નામ પહેલા જોઈએ સીધે સીધી કાર્બનની શૃંખલા છે બરાબર આમાં કોઈ જાતની શાખા નથી તો આગળ મેં તમને કીધું કે કાર્બનની સીધે સંખ્ય શૃંખલા હોય તો શું લાગશે એન બરાબર એન પછી ડેશ એટલે કે નોર્મલ હવે તમે એની અંદર જુઓ સામાન્ય નામમાં આલ્કાઇલ હેલાઇડ આલ્કાઇલ એટલે કાર્બન કેટલા છે તમે જુઓ 1 2 અને 3 કાર્બન એટલે પ્રોપ બરાબર કોઈ જાતના આની અંદર દ્વિબંધ ના આવે કારણ કે આપણે કોનું કરીએ છીએ તો હેલો આલ્કેનનું કરીએ છીએ તો તમારે આની અંદર 1 2 અને 3 કાર્બન છે એટલે શું હશે પ્રોપ પ્રોપ ને આપણે આલ્કાઇલ તો લખીએ તો શું આવશે પ્રોપાઇલ બરાબર એન પ્રોપાઇલ
પછી હેલાઇડ, તો હેલોજન સમૂહ કયો છે? તો દાખલા તરીકે બ્રોમિન છે, તો એનાથી શું બનશે? બ્રોમાઇડ, એટલે એન પ્રોપાઇલ બ્રોમાઇડ થઈ ગયું, બરાબર. એવી જ રીતે હવે દાખલા તરીકે આનું બીજાનું આપણે કોમન નેમ જોઈ લઈએ. દાખલા તરીકે આ કેટલા કાર્બન છે? તો કે 1 2 અને 3, અને શાખા ઉપર તમારે CL છે, બરાબર. એટલે એટલો મીનિંગ હવે એવો થાય કે અહીંયા તમારે સીધે સીધી કાર્બનની શૃંખલા નથી, એટલે કયો આવશે? આઈસો કાં તો નિયો આવે. હવે આઈસો શબ્દની અંદર આવશે, નિયો નહીં આવે. કેમ? કારણ કે નિયોમાં તો એવું હતું કે છેલ્લેથી બીજા કાર્બન ઉપર તમારે બે મિથાઇલ સમૂહ હોવા જોઈએ. હવે અહીંયા દાખલા તરીકે કોઈ મિથાઇલ સમૂહ ના આપેલો, એની જગ્યાએ વિસ્થાપન તમારે CL સમૂહ વડે જ કરેલું છે, એટલે આ કયો કહેવાય? આઈસો જ કહેવાય, બરાબર. તો આઈસો પણ કેટલા કાર્બન છે? 1, 2 અને 3. કેટલા કાર્બન છે? તો 3. તો 3 એમાં જ્યારે આઈસો હોય કે નિયો હોય તેમાં જેટલા કાર્બન હોય બધા તમારે ગણવાના, બરાબર. તો 1, 2 અને 3 છે, પેલા તો શું લાગશે? આઈસો, એટલે આઈસો 3 કાર્બન છે. તો 3 કાર્બન માટે શું આવશે? પ્રોપાઇલ આવશે, બરાબર. અને હેલાઇડ કયો આવશે? તો ક્લોરિન, એટલે આઈસો પ્રોપાઇલ ક્લોરાઇડ, બરાબર. મેં આઈસો માં એવું કીધું છેલ્લેથી બીજા કાર્બન ઉપર CH3 સમૂહ હોવો જોઈએ, CH3 નથી પણ એની જગ્યાએ એનું વિસ્થાપન CL વડે કરેલું છે, એટલે આ આઈસો જ કહેવાય, બરાબર. એના પછી આ ત્રીજું દાખલા તરીકે આ રીતનું છે, CH3CH, બરાબર. ઉપર CH3CH2CL આ રીતે છે, બરાબર. હવે આની અંદર જો આપણે સામાન્ય નામ જોવું છે તો તમને ખબર છે કે આ આમ ગણો છેલ્લેથી બીજો કાર્બન, અથવા આ બાજુથી ગણો તો છેલ્લેથી બીજા કાર્બન ઉપર કયો સમૂહ છે? તો કે CH3 સમૂહ છે, એટલે કયો લાગે? આઈસો લાગે, બરાબર. તો પહેલા લખી નાખો આઈસો. હવે એના પછી તમે કાર્બન જુઓ કેટલા છે, તો 1, 2, 3 અને 4, ચારે ચાર કાર્બન ગણવાના, કાર્બન બધા ગણવાના. ચાર કાર્બન માટે શું આવશે? તો આલ્કાઇલ ને, તો શું લખાય? બ્યુટાઇલ, બરાબર. અને કયો સમૂહ હેલાઇડ છે? તો ક્લોરિન, તો શું આવશે? ક્લોરાઇડ, એટલે આઈસો બ્યુટાઇલ ક્લોરાઇડ, બરાબર. એના પછી આ જોઈએ, આની અંદર તમે જો છેલ્લેથી બીજો કાર્બન આમથી ગણો કે આમથી ગણો, ગમે તે બાજુથી આમાં ગણી શકાય, બરાબર. છેલ્લેથી બીજા કાર્બન ઉપર કેટલા મિથાઇલ સમૂહ આવેલા છે? તો બે આવેલા છે, એટલે શું કહેવાય? નિયો. અને કેટલા કાર્બન છે? 1, 2, 3, 4 અને 5, પાંચ કાર્બન છે, એટલે કયો આવશે? નિયો પેન્ટાઇલ, શું આવશે? નિયો પેન્ટાઇલ લ, બરાબર. અને કયો છે CL? તો કે ક્લોરાઇડ, એટલે આવશે અહીંયા ક્લોરાઇડ, એટલે આ થઈ ગયું. આ હતું તમારે સામાન્ય નામ. હવે IUPAC નામમાં શું કરવાનું? IUPAC નામની અંદર તમારે નંબર આપવાના હોય 1, 2, 3, 4, ત્રણ નિયમો યાદ રાખવાનો. જે બાજુથી હેલોજન પરમાણુ નજીક પડે એ બાજુથી નંબર આપવાના, દ્વિબંધ હોય અને હેલોજન પરમાણુ હોય તો જે બાજુથી દ્વિબંધ નજીક પડે એ બાજુથી નંબર આપવાના, અને દ્વિબંધ અને હેલોજન પરમાણુની સંખ્યા બંનેની સરખી હોય, બંને બાજુથી સરખા સરખા નંબર આવતા હોય તો હેલોજન પરમાણુથી જ નંબર આપવાના, બરાબર. એટલે એ બાજુથી નજીકથી પરમાણુ નંબર આપવાના. દાખલા તરીકે CH3CH2CH2Bi, આમાં આપણે IUPAC નામ લખવું છે. હેલોજન પરમાણુ અહીંયા છે, એટલે નંબર આ બાજુથી હશે 1, 2, 3, બરાબર. પહેલા ઉપર કયો છે? બ્રોમિન છે, એટલે 1 બ્રોમો, અને 1, 2, 3 એટલે શું કહેવામાં આવે? પ્રોપેન, બરાબર. એટલે પહેલું આવશે તમારે 1 બ્રોમો પ્રોપેન, બરાબર. આમાં પૂર્વક તરીકે તમે નિયો આઈસો કાં તો નોર્મલ લખતા હતા, આમાં પૂર્વક તરીકે તમારે નંબર આવશે. હેલો છે એટલે હેલોજન સમૂહ પહેલા લખવાનું, એટલે બ્રોમો, એટલે બ્રોમિનમાંથી બ્રોમો લખ્યું. પછી આલ્કેન, તો આલ્કેન જેટલા કાર્બન હોય એટલે 1, 2 અને 3, ત્રણ કાર્બન એટલે પ્રોપેન, બરાબર. પછી આગળ શું આપવાનો એનો નંબર, એટલે 1 બ્રોમો પ્રોપેન. બીજામાં જોઈએ તો દાખલા તરીકે ક્લોરિન સમૂહ બીજા નંબર ઉપર છે, આમથી ગણો કે આમથી ગણો, ગમે તે બાજુથી નંબર આપશો તો બીજા ઉપર જ આવે છે. દાખલા તરીકે 1, 2 અને 3, બરાબર. તો પહેલા દાખલા તરીકે 3 કાર્બન છે, 3 કાર્બન એટલે શું આવશે? તો કે પ્રોપેન. કયો ઉપર તમારે છે? બીજા ઉપર કયો છે? ક્લોરો, બરાબર. હેલો છે, હેલો માટે પહેલા નંબર આપી દે, બીજા ઉપર છે, એટલે 2 લખી નાખ્યું ડેશ કરીને. હેલો એટલે શું આવશે? કયો સમૂહ છે? તો ક્લોરિન, તો અહીંયા શું આવશે? 2 ક્લોરો, બરાબર. અને કેટલા કાર્બન છે? તો 1, 2 અને 3, 3 કાર્બન એટલે શું આવશે? પ્રોપેન, બરાબર. આ થઈ ગયું. એના પછી ત્રીજું, હેલોજન પરમાણુ કઈ બાજુ છે? આ બાજુ છે, તો આ બાજુથી નંબર આપો, એટલે 1, 2, 3, બરાબર. 3 થઈ ગયા.
હવે દાખલા તરીકે પહેલા ઉપર તમારે ક્લોરો છે એટલે 1 ક્લોરો બીજા ઉપર કયો સમૂહ આવ્યો તો મિથાઇલ હવે એમાં તમારે જોવાનું કે ક્લોરીન અને મિથાઇલ બે સમૂહ આયા તો તમારે ક્લોરોમાં સી પહેલા આવે છે મિથાઇલમાં એમ પછી આવે એટલે પહેલા કયો લખવાનું ક્લોરો લખવાનું અને પછી મિથાઇલ લખવાનું આ ધ્યાન રાખવાનું એબીસીડી નિયમ પ્રમાણે તમારે આવતું હતું કે જ્યારે બે સમૂહ આવેલા હોય ત્યારે જેનો એબીસીડી પ્રમાણે જેનો પહેલો નંબર આવે એને પહેલા લખવાનું અને પછી બીજાને લખવાનું ક્લોરીનમાં ક્લોરો એમાં સી પહેલા આવે છે અને મિથાઇલમાં એમ પછી આવે એટલે મિથાઇલ પછી લખવાનું એટલે 1 ક્લોરો અને 2 મિથાઇલ પણ કેટલા આવશે 1 2 અને 3 એટલે પ્રોપેન એટલે 1 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન બરાબર આ થઈ ગયું 1 ક્લોરો 2 મિથાઇલ અને પ્રોપેન બરાબર એના પછી આવશે છેલ્લું કઈ બાજુથી નંબર આપશું આ બાજુથી તો 1 2 અને 3 જો 1 ક્લોરો અને બીજા ઉપર બે સમૂહ છે કયા 2 2 ડાયમિથાઇલ બે મિથાઇલ સમૂહ આવેલા છે બીજા નંબર ઉપર એટલે બીજા નંબર ઉપર બે વખત આપેલા છે એટલે 2 2 ડાયમિથાઇલ અને શું આવશે તો કે પ્રોપેન બરાબર એટલે 1 ક્લોરો 2 2 ડાયમિથાઇલ પ્રોપેન બરાબર તો થઈ ગયું તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો જો આલ્કલ હેલાઇડ નું તમે એટલે કે હેલો આલ્કેન નું સામાન્ય નામ અને આઈયુપીએસી નામ લખો સામાન્ય નામ આલ્કલ હેલાઇડ છે કોમન નેમ આઈયુપીએસી નામ હેલો આલ્કેન છે બરાબર જો સામાન્ય નામ લખો ત્યારે આગળ નોર્મલ આઈસો કે નિયો લગાડવાનું અને આઈયુપીએસી નામ લખો ત્યારે વર્ણ નંબર આપવાના 1 2 3 4 બરાબર એ રીતે હવે વિદ્યાર્થી મિત્રો એના પછી આપણે આગળ જોઈએ તમારે હેલો એલિન સંયોજનોનું નામકરણ જોઈએ બરાબર તો વિદ્યાર્થી મિત્રો હવે આગળ આપણે નવો ટોપિક હેલો એલિન સંયોજનોનું નામકરણ હવે હેલો એલિન સંયોજન એટલે કે એઆરએક્સ બરાબર આને કહેવામાં આવે એરાઇલ હેલાઇડ બીજું નામ કેવું તો એરાઇલ હેલાઇડ કહેવામાં આવે એ સંયોજનોનું નામકરણ કરવાનું છે એટલે આનું સામાન્ય નામ અને આઈયુપીએસી નામ હવે આની અંદર તમારે ત્રણ પોઈન્ટ યાદ રાખવાના કે બેન્ઝીનના દાખલા તરીકે મોનો હેલો બેન્ઝીનના એટલે મોનો હેલોજન સંયોજનો જે છે બરાબર હેલો એલિન સંયોજનોની અંદર એના સામાન્ય નામ અને કોમન નામ સરખા છે પણ બીજું કે એના સિવાય દાખલા તરીકે બેન્ઝીનમાં બે હેલોજન હોય બરાબર તો એની અંદર દાખલા તરીકે સામાન્ય નામની અંદર ઓર્થો મોએટા અને પેરા આવે અને આઈયુપીએસી નામની અંદર શું કરવાનું નંબરિંગ કરવાનું બરાબર અને દાખલા તરીકે આઈયુપીએસી નામમાં 1 2 3 4 5 એમ પૂર્વક તરીકે એનું લખીને એનો નંબર કરી શકાય દાખલા તરીકે હું ઓર્થોને એક ઓર્થો મેટા પેરા કોને કહેવાય તમને પહેલા સમજાવી દઉં દાખલા તરીકે આ બેન્ઝીનની રિંગ બરાબર તો બેન્ઝીનની રિંગ ઉપર દાખલા તરીકે અહીંયા કોઈ હેલોજન સમૂહ આવેલો છે એટલે આપણે દાખલા તરીકે એક્સ તો આ પોઝિશન ઓર્થો કહેવાય આને મેટા કહેવાય અને આને પેરાસ કહેવાય એવી જ રીતે આ પોઝિશન ઓર્થો કહેવાય આ બાજુની પોઝિશન શું કહેવાશે મેટા કહેવાય બરાબર આ હેલોજન સમૂહ એના પછી આ ઓર્થો મેટા પેરા એવી જ રીતે આ બાજુ આને ઓર્થો કહેવાય અને મેટા કહેવાય અને પેરા કહેવાય બરાબર નંબર આપવાનો તો જે બાજુથી હેલોજન પરમાણુ અહીંયાથી નંબર આવે એટલે અહીંયા 1 2 3 4 5 અને 6 બરાબર આ રીતે એને નંબર આપવાના બીજું મેં તમને કીધું એ કે એના દાખલા તરીકે એના બેન્ઝીનના મોનો હેલોજન હોય તેને વિપન હોય તેના સામાન્ય નામ અને કોમન નામ સરખા આવશે બાકી બીજા બે એક કરતાં વધારે જ્યારે હેલોજન પરમાણુ હોય તો સામાન્ય નામની અંદર ઓર્થો મેટા અને પેરા લગાડવાનું અને આઈયુપીએસી નામ હોય તેમાં શું આપવાનું નંબર આપવાનું 1 2 1 3 બરાબર 1 4 એવી રીતે હવે આ દાખલા તરીકે સામાન્ય નામ એટલે એમ કયું હશે એરાઇલ હેલાઇડ આઈયુપીએસી નામ એટલે કયું હશે હેલો એરેન સંયોજન આપણે ઉદાહરણ જોઈએ તો દાખલા તરીકે પહેલું એક એક્ઝામ્પલ હું લઉં છું બેન્ઝીનની રિંગ ઉપર દાખલા તરીકે બેન્ઝીનની રિંગ ઉપર આપેલું છે આ બીઆર બરાબર અહીંયા બીઆર લખેલું છે તો આનું સામાન્ય નામ એટલે સીએન બરાબર શું થશે તો બેન્ઝીનની રિંગ ઉપર આને કેવું કે બીઆર એટલે કે બ્રોમો અને બેન્ઝીનની રિંગ એટલે આનું નામ આવશે બ્રોમો બેન્ઝીન બરાબર
અને આયુપીએસસી નામ કયું થશે તો આયુપીએસસી નામ પણ એ જ આવશે આયુપીએસસી નામમાં તમને ખબર હેલો એરિન હેલો એટલે કે બ્રોમો એરિન એટલે શું આવશે બેન્ઝીન એટલે આવશે બ્રોમો બેન્ઝીન બરાબર હવે આની અંદર સામાન્ય નામની અંદર બ્રોમો બેન્ઝીન એ કહેવાય અથવા આ પ્રમાણે જોઈએ તો બેન્ઝાઇલ બ્રોમાઇડ થાય બરાબર CN માં સામાન્ય નામ જોઈએ તો એરાઇલ એટલે કયું કહેવાય તો બેન્ઝીનિલિન બેન્ઝીન એ શું કહેવામાં આવશે બેન્ઝાઇલ બરાબર અને હેલાઇડ હેલાઇડ એટલે કયો બ્રોમિન સમૂહ છે એટલે શું આવશે બ્રોમાઇડ બરાબર આ રીતે થાય પણ આની અંદર દાખલા તરીકે સામાન્ય નામ છે તો આની અંદર બ્રોમો બેન્ઝીન અને બેન્ઝાઇલ બ્રોમાઇડ થાય પણ આની જ્યારે વ્યુત્પન્ન જ્યારે મેં તમને કીધું કે બેન્ઝીનમાં જ્યારે એક જ હેલોજન પરમાણુ આવેલા હોય તેના સામાન્ય નામ અને કોમન નામ આઈપીએસી નામ બંને કેવા હશે સરખા હશે બીજું કે આમાં જે સૌથી વધારે બ્રોમો બેન્ઝીન જ લખાય છે બેન્ઝાઇલ બ્રોમાઇડ એ ખોટું નથી એ સાચું જ છે પણ એનો ઉપયોગ સૌથી ઓછો થાય છે બરાબર એ ઓછું લખવામાં આવે પણ એનું સામાન્ય નામ શું આવશે બ્રોમો બેન્ઝીન થશે હવે એના પછી બીજું એક્ઝામ્પલ જોઈએ દાખલા તરીકે બેન્ઝીનની રિંગ ઉપર એક અહીંયા BR અને અહીંયા BR બરાબર બે હેલોજન પરમાણુ આવ્યા બરાબર બે હેલોજન પરમાણુ આવ્યા જો સામાન્ય નામ હવે દાખલા તરીકે કીધું તો સામાન્ય નામમાં જ્યારે બે હેલોજન પરમાણુથી સ્ટાર્ટ થાય ત્યારે ઓર્થો મેટા અને પેરા આવે તો આ દાખલા તરીકે આ પોઝિશનમાં જે છે એ કયો છે બ્રોમિન સમૂહ કઈ પોઝિશનમાં છે તો ઓર્થો તો આગળ ઓર્થો લખવાનું અને કેટલા બ્રોમો છે તો બે તો કે ઓર્થો ડાય બ્રોમો બેન્ઝીન બરાબર ઓર્થો ડાય બ્રોમો બેન્ઝીન આ એનું સામાન્ય નામ થયું બરાબર બે વખત છે એટલે ડાય બ્રોમો બેન્ઝીન આયુપીએસસી નામ શું થશે તો આયુપીએસસી નામમાં જે હેલોજન પરમાણુ ત્યાંથી નંબર આપ્યો ત્યાંથી આપે 1 2 બરાબર એટલે 1 2 ડાય બ્રોમો બેન્ઝીન શું થશે 1 2 ડાય બ્રોમો બેન્ઝીન આ ખબર પડી ગઈ બરાબર એના પછી ત્રીજું આપણે લઈએ દાખલા તરીકે BR અહીંયા અને અહીંયા તો આ પોઝિશન કઈ કહેવાય મેટા સ્થાનમાં બ્રોમિન છે તો CN એટલે સામાન્ય નામ શું હશે મેટા કેટલા બ્રોમિન છે તો બે મેટા ડાય બ્રોમો બેન્ઝીન બરાબર અને આયુપીએસસી નામ શું થશે તો જો નંબર આપો અહીંથી 1 2 3 અને 4 5 અને 6 1 3 કેટલા ઉપર છે પહેલા ને ત્રીજા ઉપર તો 1 3 ડાય બ્રોમો બેન્ઝીન બરાબર 1 3 ડાય બ્રોમો બેન્ઝીન બરાબર તો આ જોયા તમે હવે એના પછી આગળ બીજા જોઈએ એક જ છે હેલોજન પરમાણુ તો એનું સામાન્ય નામ ને આઈપીએસસી નામ બંને સરખા જ આવશે બ્રોમો બેન્ઝીન બે છે તો ઓર્થો સ્થાનમાં હતો એટલે ઓર્થા ડાય બ્રોમો બેન્ઝીન એને સામાન્ય નામ આઈપીએસસી નામમાં નંબર આપવાનો 1 2 પછી મેટા સ્થાનમાં હોય તો મેટા ડાય બ્રોમો બેન્ઝીન અને 1 3 આવશે બરાબર હવે પેરા સ્થાનમાં જોઈએ તો શું થાય ચોથું એના પછી દાખલા તરીકે બેન્ઝીનની રિંગ ઉપર BR સમૂહ અહીંયા પેરા સ્થાનમાં છે તો આનું સામાન્ય નામ શું આવશે પેરા સ્થાનમાં છે તો શું આવશે પેરા કેટલા છે 1 અને 2 એટલે શું આવશે પેરા ડાય બ્રોમો બેન્ઝીન બરાબર આયુપીએસસી નામ શું થશે કઈ ઉપર છે 1 2 3 અને 4 1 4 કેટલા આવશે 1 4 ડાય બ્રોમો બેન્ઝીન બરાબર મેં ડેડ ડેસ કર્યું છે 1 4 ડાય બ્રોમો બેન્ઝીન બરાબર હવે એના પછી પાંચમા નંબરનું દાખલા તરીકે ત્રણ જગ્યાએ તમને આપેલો હોય અહીંયા BR અહીંયા BR અને અહીંયા BR બરાબર તો હવે આને જો તમે આયુપીએસસી નામ તો બધાને ખબર જ છે આયુપીએસસી નામ તમે જોવા જાઓ તો નંબર દાખલા તરીકે અહીંથી આપો 1 2 3 4 5 અને 6 તો કેટલા ઉપર આવશે 1 3 અને 5 બરાબર ત્રણ ઉપર આવેલો 1 3 અને 5 ડાય સોરી ત્રણ થાય એટલે શું આવશે ટ્રાય બ્રોમો બેન્ઝીન પણ સામાન્ય નામમાં તમે જુઓ સામાન્ય નામમાં
દાખલા તરીકે હું આને નંબર 1 આપું તો આ કઈ થશે ઓર્થો અને મેટા બરાબર આને નંબર 1 આપું તો આ ઓર્થો અને મેટા સ્થાનમાં બિયા છે પછી આને નંબર 1 આપું તો આ કયા સ્થાનમાં આવશે ઓર્થો અને મેટા સ્થાનમાં બ્રોમિન આવશે આને નંબર આપું તો ઓર્થો અને મેટા સ્થાનમાં એટલે તમે ત્રણે ત્રણ જો બિયાને ગમે તે જગ્યાથી નંબર આપશો ગમે તે બિયાને નંબર આપશો તો એમાં ત્રણે ત્રણ બ્રોમિન સમૂહ મેટા સ્થાનમાં તમને જોવા મળશે બરાબર આને આ મેટાસ્થાનમાં જોવા મળે આ પણ મેટાસ્થાનમાં આ મેટાસ્થાનમાં જો ગમે તે વાર દાખલા તરીકે હું આ બિયા સમૂહ લઉં તો આ કઈ સ્થાનમાં ગણાશે મેટાસ્થાનમાં ગણાશે માની લો કે હું આને પહેલો બિયા નંબર આને પહેલો લઉં તો આ કયા સ્થાનમાં ગણાશે મેટાસ્થાનમાં આને માની લો કે પહેલો નંબર લઉં તો આ પણ કયા સ્થાનમાં ગણાશે મેટાસ્થાનમાં ગણાય ઓર્થો મેટા બરાબર આપણે પહેલો લઈએ તો ઓર્થો મેટા આને પહેલો લઈએ તો ઓર્થો મેટા તો ત્રણે ત્રણ તમે જુઓ તો મેટા સ્થાનમાં જણાય તો ત્રણે ત્રણ એક જ મેટા સ્થાનમાં જોવા મળે એટલે એને આગળ લાગે સમમિત તો આ ધ્યાન રાખજો આવો કોઈ ભી આપેલા હોય અથવા ઓર્થોમાં જોવા મળે અથવા પેરામાં જોવા મળે અથવા મેટામાં જોવા મળે તો ત્રણે એક સ્થાન ઉપર આવતા હોય તો તમારે યાદ રાખવાનું કયો કેવો હશે સમમિત આગળ સમમિત લખવાનું અને કેટલા છે તો કે ટ્રાય બ્રોમો બેન્ઝીન બરાબર કેટલા તો કે ટ્રાય બ્રોમો બેન્ઝીન બરાબર તો આ તમારે એનું હતું સામાન્ય નામ બરાબર તેને ત્રણ મેટા સ્થાનમાં તમને જોવા મળે છે એટલે આગળ સમમિત લખ્યું અને ટ્રાય બ્રોમો બેન્ઝીન તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે આલ્કાઇલ હેલાઇડ અને હેરાઇલ હેલાઇડ બંનેના જે આઈપીએસી નામકરણ હતા સામાન્ય નામ એ તમારે અહીંયા પૂરા થઈ ગયા બરાબર